અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 23 જેટલા કોરોનાના શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાંથી 21 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારે બમરોલીમાં રહેતો 22 વર્ષીય યુવક પાંડેસરાના ડીમાર્ટમાં કામ કરે છે, જેને શરદી ખાંસી અને તાવની અસર જણાતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉપરાંત સચિન વિસ્તારની 36 વર્ષીય મહિલામાં પણ શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે કોરોના પોઝિટિવના સામે આવેલ બંને દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી અને તેમને કોનો ચેપ લાગ્યો તેની પણ જાણ નથી, જેમાં બંને કેસ લોકલ ટ્રાન્સમિશન હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ત્યારે એક વીકમાં ડીમાર્ટમાં આવેલા 1493 ગ્રાહકો મળી 3072 લોકોને વહીવટીતંત્ર દ્વારા SMS મારફતે ક્વોરન્ટાઇનમાં રહેવા કડક સૂચના આપવામાં આવી છે. હાલ યુવકના માતા પિતા તેમજ ડીમાર્ટના 3 કર્મચારીઓ સહિત 5 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અને જે છેલ્લા જે કેસ પોઝિટિવ થયા છે એ ડીમાર્ટના એક પેકેજિંગના કર્મચારી છે, અને એ પેકેજિંગના કર્મચારીને આ પોઝિટિવ થયા પછી એના જેટલા પણ કોન્ટેક્ટ્સ હતા એ કોન્ટેક્ટ્સને ક્વોરન્ટાઇન હેઠળ મૂકવામાં આવેલ છે, અને એ વિસ્તારના લગભગ 3000 જેટલા ફોન નંબર્સ ઉપર તમામ લોકોને મેસેજ કરવામાં આવ્યું છે કે આ વિસ્તારના દાખલા તરીકે ડીમાર્ટ ઉપર જેટલા લોકો શોપિંગ કરવા માટે ગયેલા હતા એ લોકોના નંબર ઉપર મેસેજિંગ કરવામાં આવ્યું છે, અને એ વિસ્તારના જેટલા લોકો રહે છે એ લોકોને પણ મેસેજિંગ કરવામાં આવ્યું છે કે સંપૂર્ણપણે તકેદારીના પગલાઓ લેવી, અને અત્યાર સુધી તમામ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને પહોંચી વળવા માટે પણ સ્વીમેરમાં ઓગમેન્ટેશન અને સ્કેલિંગ અપના ભાગરૂપે 220 બેડનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. પણ એના ઉપરાંત પણ વધારાનું બેડ માટે જે મલ્ટીલેવલ પાર્કિંગના એરિયા છે એ સંપૂર્ણપણે એક આઇસોલેશન વાર્ડ તરીકે ડેવલપ કરવા માટે પણ આયોજન કરવામાં આવેલું છે.